હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનનો પાઠ ત્રીજો જેનું નામ છે ભારતનું બંધારણ એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું આપણે આખા પાઠમાં જે મહત્ત્વના જે મુદ્દાઓ છે એના વિશે આપણે અત્યારે માહિતી મેળવશું અને જે છેલ્લા બે મુદ્દા છે સંઘરાજ્ય અને મૂળભૂત અધિકારો એના વિશે પણ આપણે જોઈશું તો આપણે શરૂઆતમાં જોયું હતું કે કોઈ પણ નાની એવી રમત હોય એક રમતના પણ ઘણા બધા નિયમો હોય છે એમ ભારત જે વિશાળ દેશ છે ખૂબ જ મોટો દેશ છે એમાં ઘણા બધા ગામડા શહેરો અને શહેરો બધા ભેગા મળી ગામડા અને શહેરો ભેગા મળીને ઘણા બધા રાજ્યો રાજ્યો ભેગા મળીને આખો એક દેશ બને છે જે ખૂબ જ વિશાળ કહી શકાય તો એનું સંચાલન કરવું અને એને એક સૂત્રતામાં બાંધી રાખવો એ ખૂબ જ અઘરી બાબત છે તો આના માટે પણ ચોક્કસ અને વ્યવસ્થિત નિયમોની જરૂર પડે છે તો આ નિયમો એટલે કે ભારતનું બંધારણ ભારતનું બંધારણ છે એની શરૂઆત અમુકથી કરવામાં આવે છે આ બંધારણ છે તે લેખિત પણ હોઈ શકે છે અને અલેખિત પણ હોઈ શકે છે અને આપણા દેશનું જે બંધારણ છે એની શરૂઆત અમુકથી થાય છે ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોયો હતો કે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તો કે ભારતનું બંધારણ છે એમાં ખૂબ જ મહત્ત્વના જે આધારસ્તંભો છે એ જેની જેના ઉપર આપણો દેશ ટકેલો છે જેને આપણા દેશને આગળ વધવામાં અને દેશનો વિકાસ કરવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે જે છે લોકતંત્ર સમાજવાદ નિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા અખંડિતતા આવા લક્ષ્યોને લીધે આપણો દેશ છે તે ટકી રહ્યો છે તો આ જે આધાર સ્તંભો છે એને ટકાવવા માટે બંધારણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો આ બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવે છે નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસથી બંધારણ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે જેમાં મોટા ભારતના જે મોટા વિદ્વાનો અને વિશિષ્ટ વ્યક્તિઓ છે એનો આખો સમૂહ હતો જેમાં જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મોલાના અબુલ કલામ આઝાદ શ્યામપ્રસાદ મુખર્જી સરદાર બલદેવસિંહ જેવા નેતાઓ હતા તેમજ ફ્રેન્ક એન્થોની અને એચપી મોદી જેવા લોકોએ પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારબાદ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર ડોક્ટર બી આર આંબેડકર કે આર કે એમ મુનશી જેવા વિશેષજ્ઞોએ પણ બંધારણ સભાને અમાજે પોતાની ભૂમિકા ભજવી હતી ત્યારબાદ સયોજી સરોજીની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ અંદર હતા આટલા બધા ભેગા લોકો મળીને લોકોએ બંધારણનું નિર્માણ કરે છે અને આ બંધારણ બનાવવામાં રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે છે પછી બંધારણ બની જાય પછી ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવે છે હવે આ ખરડા સમિતિના અધ્યક્ષ છે તે કોને બનાવવામાં આવે છે ડૉક્ટર બી આર આંબેડકરને બનાવવામાં આવે છે બંધારણ સભા છે એને આ બંધારણનું જે સમગ્ર નિયમો અને જે પોતાનું જે માળખું છે એ બનાવવામાં બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ જેટલો સમય લાગે છે આટલા સમયગાળામાં બધા લોકો ભેગા મળીને એકસો છાસઠ બેઠકો કરે છે અને બંધારણ તૈયાર કરે છે બંધારણ ક્યારે તૈયાર થાય છે તો કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના દિવસે તૈયાર થાય છે અને એનો અમલ ક્યારે થાય છે તો કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં તો આમ આ ત્રણે ત્રણ જે સાલ છે કે બનાવવાની શરૂઆત બની બની ગયા તારીખ અને અમલમાં આવ્યાની તારીખ એ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આપણે આ ચિત્રો દ્વારા જે જે લોકોએ બંધારણ બનાવવામાં ભાગ ભજવ્યો હતો એને આપણે એના વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ આપણે જોયું હતું કે કોઈપણ દેશનું જે બંધારણ છે એને દેશ ચલાવવા માટેનું એક બળ પૂરું પાડે છે બંધારણ વગર કોઈપણ દેશમાં યોગ્ય અને વ્યવસ્થિત શાસન થઈ શકે નહીં બંધારણ છે તે એક પ્રકારનો દસ્તાવેજ છે જે લોકોમાં આદર્શ અને સૂત્રબદ્ધ કરે છે આખા દેશનું જે કાર્ય છે વહીવટી કાર્ય છે એને એક સૂત્રતામાં બાંધી દે છે કે ગામડાનું જે ગામડા અને જે શહેરોનું જે કાર્ય છે એ કાર્યની દેખરેખ કોણ રાખે છે તો કે સ્થાનિક કક્ષાએ પછી સ્થાનિક કક્ષાના બધા જ ગામડાઓ અને બધા શહેરોનું ભેગું કરીને એનું કાર્યનું નિયંત્રણ અને સંચાલન કોણ કરે છે તો કે રાજ્ય સરકાર પછી બધા જ રાજ્યોનું જે કાર્યો અને સંચાલન છે એ કોણ સંભાળે છે તો કે કેન્દ્ર સરકાર આને કહેવાય સૂત્રબદ્ધતા એ કોણ નક્કી કરે છે તો કે બંધારણ બનાવે છે ભારતનું બંધારણ છે એ લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવે છે જેનો અર્થ એવો થાય કે નેતાઓની પસંદગી કોણ કરે છે આપણે બધા જેવા નાગરિકો કરે છે અને કોઈ પણ નેતા છે તે પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે એના માટે પણ નિયમો છે તે બંધારણમાં આપેલા છે પછી આપણે જાણવા જાણ્યું હતું કે ભારતના બંધારણ બનાવવા માટે કયા બંધારણ કયા દેશોના બંધારણની વિશેષતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો કે બ્રિટન આયર્લેન્ડ ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોનો બંધારણ છે એનો સમાવેશ છે તે ઉપયોગ લેવામાં આવ્યો હતો ભારતનું બંધારણ છે તે આખા વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે તો આવડું મોટું બંધારણ હોય તો એની વિશેષતા પણ ઘણી બધી હોય તો એમાં આપણે પહેલી વિશેષતા જોઈ હતી કે લોકશાહી લોકશાહી એટલે કે લોકોના હાથમાં શાસન જેના કારણે દર પાંચ વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને અઢાર વર્ષથી અઢાર વર્ષ અથવા તો એનાથી મોટા કોઈપણ વ્યક્તિ છે તે મત આપી શકે છે લોકશાહી દેશ હોય એટલે એમાં ચૂંટણી કરવી તે ખૂબ જ જરૂરી બને છે ચૂંટણી વગર કોઈપણ વ્યક્તિને શાસન મુખ્ય શાસનની જવાબદારી આપી શકાતી નથી દેશને ચૂંટણી લડવામાં કોઈપણ વ્યક્તિ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી કોઈ દેશનો નાગરિક ગમે તે ધર્મ જાતિ વર્ગ સ્ત્રી હોય કે પુરુષ હોય બધાને એક સમાન અધિકાર આપવામાં આવે છે અને કોઈ પણ નાગરિક છે તે ચૂંટણી લડી શકે છે અને ચૂંટાયેલા જે સભ્યો હોય છે તે પાંચ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરી શકે છે ત્યારબાદ બીજી ચૂંટણી કરવામાં આવે છે નાગરિક કોઈપણ ભારતનો કોઈ પણ નાગરિક હોય એને વિચારની વાણીની અભિવ્યક્તિની અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાડવાની સ્વતંત્રતા આપેલી હોય છે એમાં કોઈ પણ વ્યક્તિને દબાણ કરવામાં આવતું નથી બીજી વિશેષતા છે ધર્મ નિરપેક્ષતા એટલે કે કોઈ પણ ધર્મ વચ્ચે ભેદભાવ રાખવો નહીં અથવા તો બીજું કહીએ કે કોઈપણ ધર્મના જે વ્યક્તિઓ હોય છે એના વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો નથી અને જો આવું કરવામાં આવે તો સરકાર દ્વારા તેને દંડ પણ આપવામાં આવે છે જેના કારણે ભારતને બિન સાંપ્રદાયિક દેશ અથવા તો ધર્મ નિરપેક્ષ દેશ પણ કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજી વિશેષતા આપણે જોઈ હતી કે પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથમાં સત્તા ભલે આપ કોઈ પણ નેતા હોય એ આખા દેશને સંભાળતા હોય વડાપ્રધાન હોય રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ વ્યક્તિના હાથમાં સત્તા હોય પણ એ વ્યક્તિ એમ નથી કહી શકતું કે હું દેશને સંભાળું છું અથવા તો મારા હાથમાં સત્તા છે શતાકોના હાથમાં છે નાગરિકોના હાથમાં છે નાગરિક જે વ્યક્તિને પસંદ કરે જેને મત આપે અને જાજો મત મેળવે એ વ્યક્તિના હાથમાં શા શાસન આવે છે આમ પ્રજાસત્તાક એટલે કે રાજ્યના વડા હોય કે રાષ્ટ્રપ્રમુખ એને વંશ પરંપરાગત વ્યક્તિ છે કુટુંબના કુટુંબની વ્યક્તિનું જે પદ છે પોતાનું પદ છે તે કુટુંબની વ્યક્તિને આપવામાં આવતું નથી એટલે કે કોઈપણ પિતા હોય કોઈ પણ વ્યક્તિ છે તે પોતાના પુત્ર પુત્રીને અથવા તો સગા સંબંધીને એ વારસામાં અથવા તો વંશ પરંપરાગત જે શાસન ઉપર છે તે આપી શકતો નથી લોકો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા એને પસંદ કરે છે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થામાં વિશિષ્ટ હક્કો હોવાથી કોઈ પણ વર્ગ વર્ગના હાથમાં શાસન છે તે કોઈ પણ એક વર્ગના હાથમાં છે નહીં કે કોઈ કોઈ પણ માથાભારે હોય અથવા તો કોઈ પણ અમીર વ્યક્તિ હોય એના હાથમાં એ એ જ નેતા બની શકે એવું હોતું નથી આપણને ઘણી વખત એમ થાય એ તો પૈસાવાળા છે ને એને ઘણી બધી લાગવક છે એટલે એ તો નેતા બની શકે આપણા જેવા તો શું કહેવાય ગરીબ હોય મજૂરી કરતા હોય એવા વ્યક્તિ છે તે શાસન કરી શકતા નથી તો આપણને એવું લાગતું હોય છે પરંતુ એવું હોતું નથી આપણે એના માટે ઉદાહરણ પણ જોયું હતું કે રેકડી ચલાવતો વ્યક્તિ હોય શાકભાજી વેચતી બહેન હોય એ પણ સરપંચ બની શકે છે અને કડિયા કામ કરનાર વ્યક્તિ પણ ધારાસભ્યની ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બની શકે છે એટલે કે ભારતમાં પ્રજાના હાથમાં સત્તા હોય છે એના કારણે જેને મત આપવામાં આવે એ વ્યક્તિ જીતી શકે છે અને ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ છે તે ઉમેદવારી નોંધાવી શકે છે રાજ્યતંત્રના તમામ હોદ્દામાં ધર્મ જાતિ સ્ત્રી પુરુષના ભેદભાવ વગર કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લા રાખવામાં આવે છે ત્યારબાદ આપણે ત્રણ માળખા જોયા હતા કે એક કેન્દ્ર સરકારનું પછી રાજ્ય સરકારનું અને એક સ્થાનિક પ્રશાસન તો એમાં આપણે સ્થાનિક પ્રશાસનથી શરૂઆત કરીએ તો કે સ્થાનિક પ્રશાસન એટલે કે ગામડામાં જે સરપંચ હોય અને મહાનગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે પ્રમુખ હોય એની વાત છે જે ગામડાનું અને નગર શહેરોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે એ તો બધા જ ગામડા અને નગરપાલિકા અને શહેરોનું સંચાલન છે એ કોણ કરે છે તો કે રાજ્ય સરકાર રાજ્ય સરકારમાં મુખ્ય જે સ્થાન હોય છે તે રાજ્યપાલનું હોય છે અને રાજ્યપાલની હેઠળ ત્રણ પ્રકાર આવે છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભા છે તે કાયદા બનાવે છે કારોબારી છે તેનો અમલ કરાવે છે ને ન્યાયતંત્ર છે તે ન્યાય આપવાનું કાર્ય કરે છે ધારાસભામાં બેનો સમાવેશ થાય છે વિધાનસભા અને વિધાન પરિષદ કારોબારીમાં પણ બે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ અને ન્યાયતંત્રમાં વડી અદાલત એવી જ રીતે બધા જ રાજ્યોનું સંચાલન છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે કેન્દ્ર સરકારમાં મુખ્ય વ્યક્તિ તરીકે મુખ્ય શાસન છે તે રાષ્ટ્રપતિના હાથમાં હોય છે અને તેની નીચે તેના ત્રણ પ્રકાર હોય છે ધારાસભા એટલે કે સંસદ જેમાં લોકસભા અને રાજ્યસભા હોય છે કારોબારીમાં વડાપ્રધાન અને મંત્રીમંડળ હોય છે અને ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનો સમાવેશ થાય છે ત્યારબાદ આપણે સરકારના કાર્ય જોયા હતા કે સરકારના જે ત્રણ પ્રકાર છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમાં ધારાસભાનું કામ હોય છે કાયદા ઘડવાનું કારોબારીનું કામ હોય છે કાયદાઓનો અમલ કરાવવાનું અને ન્યાયતંત્રનું કામ હોય છે કે ન્યાય આપવાનું હવે ત્યારબાદ આગળનો મુદ્દો છે સંઘરાજ્ય તો કે ભારત એક સંઘરાજ્ય છે સંઘ એટલે કે રાજ્યોનો બનેલો સંઘ એટલે કે બધા રાજ્યોનો ભેગા બનાવેલો એક સંઘ છે જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો રાજ્યના વિષયો અને સંયુક્ત વિષયો નક્કી કરવામાં આવે છે એટલે કોઈ પણ નિયમ હોય કાયદા ઘડેલા હોય તો અમુક કાયદા હોય તે સમગ્ર દેશને લાગુ પડતા હોય છે અમુક કાયદા જે હોય છે એ માત્ર અલગ અલગ રાજ્યને લગતા હોય છે કે અલગ અલગ રાજ્યના અલગ અલગ કાયદા અમુક કાયદા એવા હોય છે કે રાજ્ય અને કેન્દ્ર બંનેના મિશ્રિત એટલે કે સંયુક્ત વિષયો હોય છે આમ જે સંઘરાજ્ય છે એમાં કેન્દ્રના ત્રણ વિષયો નક્કી કરવામાં આવે છે કેન્દ્રના વિષયો રાજ્યના વિષયો અને બંનેના સંયુક્ત વિષયો નક્કી કરવામાં આવે છે દેશની સંસદ સંઘયાદીના જે વિષયો ઉપર કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે સંઘ એટલે કે આખો દેશ એટલે કે જે સંસદ છે જે કાયદા બનાવે છે તે આખા દેશના બધા જ વ્યક્તિને બધા જ નાગરિકને લાગુ પડે છે ત્યારબાદ છે મૂળભૂત અધિકારો એટલે કે ભારતના જે લોકો છે એના મૂળભૂત અધિકારો શું છે એની વાત છે તો કે બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં ખાસ તો બંધારણીય ઇલાજનો અધિકાર આપવામાં આવેલો છે એટલે દરેક વ્યક્તિ છે એને બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવેલો છે જેને ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે જે આપણને બધા ઘણા બધા આપણને અધિકાર આપ્યા છે કે બોલવાનો પોતાના વિચાર પ્રગટ કરવાનો માહિતી મેળવવાનો કોઈ પણ જગ્યાએ હરવા ફરવાનો એવા ઘણા બધા અધિકારો આપણને આપેલા છે એ બધા અધિકારોમાં બંધારણીય ઈલાજનો અધિકાર છે તે ખૂબ જ અગત્યનો છે અને ડૉક્ટર સાહેબ આંબેડકર છે તે બંધારણીય ઈલાજનો જે અધિકાર છે એને બંધારણનો આત્મા ગણે છે